મિત્રો, મજામાં ને? આજે આપણે બીજા ધોરણમાંથી ત્રીજા ધોરણમાં આવી ગયા છીએ. તો આજે આપણે ધોરણ 3 વિષય ગણિતમાં પ્રકરણ 1 ક્યાંથી જોવું ભણીશું. પ્રકરણ 1 ક્યાંથી જોવુંનો પહેલો ટોપિક છે અલગ અલગ બાજુએથી જોવામાં આવતી વસ્તુઓ. ચલો મિત્રો, આ ઉપરથી હું તમને એક વાર્તા કહું. બે મિત્રો હોય છે, બંને મિત્રો હોશિયાર. એકનું નામ ધીરજ, બીજાનું નામ અંશુ. બંને મિત્રોને એક દિવસ ટીચરે મોટરકારનું ચિત્ર દોરવાનું કહ્યું. બંને મિત્રોએ કહ્યું, સારું ટીચર. ટીચરે કહ્યું કે તમારે બંને આ ચિત્ર અલગ અલગ બાજુએથી દોરવાનું છે. બંને મિત્રો અલગ અલગ બાજુએ જઈ અને આ ચિત્ર દોરવા લાગ્યા. બંને મિત્રોએ ચિત્ર દોરી લીધું. પછી ક્લાસરૂમમાં આવ્યા અને એમણે ટીચરને પોતાનું ચિત્ર આપ્યું. પહેલું ચિત્ર હતું ધીરજનું, જે કંઈક આ પ્રમાણે દેખાતું હતું. ધીરજનું આ ચિત્ર જોઈને અંશુલ એકદમ હા હા કરીને હસવા લાગ્યો. ધીરજે અંશુલ સામે જોઈને કહ્યું, અંશુલ તું કેમ હસે છે? એટલે અંશુલે કહ્યું કે ધીરજ, તે વળી આ રમૂજી ચિત્ર શાનું દોર્યું છે? જે બોક્સ જેવું લાગે છે, ટીચરે તો આપણને મોટરકારનું ચિત્ર દોરવા આપ્યું હતું. ટીચરે કહ્યું કે અંશુલ, ધીરજનું આ ચિત્ર સાચું છે. એટલે અંશુલે પ્રશ્ન કર્યો, કઈ રીતે ટીચર? આ તો મોટરકાર છે જ નહીં, આ તો બોક્સ છે. જુઓ ટીચર, તમે મારું આ ચિત્ર જુઓ, મારું ચિત્ર મોટરકાર જેવું લાગે છે. ટીચરે કહ્યું કે તમે બંને એ સાચું ચિત્ર દોર્યું છે. કેમ? કે તમે બંને અલગ અલગ બાજુએથી આ ચિત્ર દોર્યું છે. ધીરજે આ ચિત્ર અગાશી ઉપરથી દોર્યું છે, જ્યારે તે આ ચિત્ર બાજુએથી દોર્યું છે. માટે તમારા બંનેનું ચિત્ર અલગ છે. ચલો મિત્રો, અહીં કેટલાક ચિત્રો આપેલા છે. વસ્તુને આ સ્થિતિમાં જોવા માટે આપણે ક્યાંથી જોવાનું છે તે કહેવાનું છે. જોજો હો મિત્રો, ચિત્ર તમે ધ્યાનથી જોજો. પ્રથમ ચિત્ર શેનું છે? સીડીનું. આ સીડીને કઈ સ્થિતિમાં જોઈશું? તો કંઈક આ પ્રમાણે દેખાશે. તો આ સીડીને બાજુએથી જોઈશું તો આ પ્રમાણે દેખાશે. બીજું ચિત્ર શેનું છે? એ પણ સીડીનું છે. તો આ સીડીને કઈ સ્થિતિમાં જોઈશું? તો કંઈક આ પ્રમાણે દેખાશે. તો આ સીડીને સામેથી જોઈશું તો કંઈક આવું દેખાય છે. હવે ત્રીજું ચિત્ર શેનું છે? જે બોક્સ જેવું લાગે છે. તો મિત્રો, ત્રીજું ચિત્ર ટેબલનું છે. જે કઈ સ્થિતિમાં જોઈશું તો બોક્સ જેવું લાગે છે? તો ઉપરથી જોઈશું તો બોક્સ જેવું લાગે છે. એટલે મિત્રો, તમને સમજાયું ને કે વસ્તુને જુદી જુદી બાજુએથી જોતા જુદી જુદી દેખાય છે. આપણે એક ઉદાહરણ લઈએ. જુઓ તમે, એક બિલાડી વર્ગખંડની અંદર ડોક્યું કરે છે. તો તે વર્ગખંડને કઈ બાજુએથી જોશે તો આ પ્રમાણે દેખાશે. મિત્રો, તમે આ ચિત્રને ધ્યાનથી જુઓ. બિલાડી દેખાય છે ને? એ બિલાડી ક્યાં ઊભી છે? જેથી વર્ગખંડની અંદર
विद्यार्थी अने टीचरना माथा देखाय छे। कहो तो मित्रों क्या उभी हशे? तो बिलाड़ी ऊपरनी बाजुएथी डोक्यू करे छे माटे वर्गखंडनी अंदर विद्यार्थी अने टीचरना माथा देखाय छे, एटले के बिलाड़ी ऊपरनी बाजुएथी जुए छे। थैंक यू मित्रों, तमारो खूब खूब आभार, तमे मने सांभळी ए बदल।